नमस्कार, स्वागत छे આપનું ડીટીવી ન્યૂઝ માં। દાહોદ માં મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અધા બકરી ઈદ ની ઉજવણી ઈદગાહ ખાતે નમાઝ અદા કરીને કરી। દાહોદ શહેરમાં આજરોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અધા બકરી ઈદની ઉજવણી હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી, જેમાં દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે આવેલા ઈદગાહ કબ્રસ્તાનમાં ઈદગાહ ખાતે બકરી ઈદની નમાઝ મુસ્લિમ બિરાદરો દ્વારા સવારના 8 વાગ્યાના સમયે અદા કરીને એકબીજાને ગળે મળીને ઉજવવામાં આવી હતી। અસલામ અલૈકુમ બિરાદરાન હિન્દુસ્તાન, તમામી ધર્મ કે લોક સબ सनातन क्रिश्चियन हिंदू मुस्लिम सबको ईदगाह ट्रस्टी परिवार तरफ से ईद की खुशियां मुबारक हो। और एक रिक्वेस्ट है खासकर मुसलमान कौम से कि आज ईद उल अदा है तो प्लीज़ अपने घर हुई कुर्बानी की इज्जत करें और उसके गोश्त की नुमाइश ना करें और उसके फ़ोटो सोशल मीडिया पर वगैरह ना डालें ताकि किसी की लागनी दुबाए और कोई गलत मैसेज जाए। तो मैं रिक्वेस्ट करता हूँ कि अच्छे से अपनी फैमिली के साथ इंजॉय करें, ईद मनाएं और कोई फ़ोटो सोशल मीडिया पर ना डालें। અહીંયા ઈદગાહ મેદાન ખાતે શહેરના કાજી દ્વારા ઈદની નમાઝની અદાયગી કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમોએ ઈદની ઉજવણી પહેલાં ઈદની નમાઝ અદા કરી હતી અને તે બાદ તેમણે કુરબાની માટે ફરજ અદા કર્યો હતો। જોકે ઈદ ઉલ અધા મુસ્લિમ બિરાદરો દ્વારા 3 દિવસ સુધી ઈદની ઉજવણી કરવામાં આવે છે અને તેમાં કુરબાની કરી અને ઇસ્લામના આપેલા ફરજ મુસ્લિમ સમાજ અદા કરતો હોય છે અને તેને લઈને દાહોદ શહેર સહિત જિલ્લાના મુસ્લિમ સમાજના લોકોએ ઈદ ઉલ અધા બકરી ઈદની ઉજવણી હર્ષોલ્લાસ સાથે ઉજવી હતી। અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ। આજ ઈદ ઉલ અધા કા દિન હૈ ઓર ઇસ મુબારક અવસર પર મેં પૂરે દેશ કી જનતા ખાસ કર દાહોદ કી જનતા કો ઈદ કી મુબારકબાદ પેશ કરતા હું ઓર દુઆ કરતા હું કે અલ્લાહ તબારક વ તઆલા હમારે મુલ્ક અઝીઝ હિન્દુસ્તાન કો अपनी हिफ्ज़ अमान में रखे और तमाम मुसलमानों ने आलम को शरीयत के मुताबिक ईद उल अदहा मुबारकबाद एक दूसरे के साथ पेश करने की सआदत और बरकतें अता फरमाएं।